કેમ છો બાળકો? સેવક એજ્યુકેશન માં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય આસપાસ પાઠ નંબર 9 આવરે વરસાદ. બાળકો, આ પાઠમાં આપણે વરસાદ વિશે વાત કરવાની છે, જે તમારા જેવા નાના નાના બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તો ચાલો બાળકો, શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર. અપ્પુ કેળા ખાય છે. આપણે અહીં એક બાજુમાં સુંદર મજાનું દ્રશ્ય જોઈ શકીએ છીએ, જેમાં એક નાનકડો હાથી કેળાના ઝાડ પાસે ઊભો હોય તેવું આપણે જોઈ રહ્યા છીએ. અને કેળાના ઝાડ ઉપર પણ ઘણા બધા કેળાની લૂમો લટકી રહી છે. હવે આપણે પાઠને વિસ્તારથી જોઈએ. અપ્પુને કેળા પસંદ છે. તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે. ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો. એક દિવસ તેણે જોયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા છે. અહીં અપ્પુ નામના હાથીની વાત કરવામાં આવી છે. તે રોજ કેળાના ઝાડ પરથી કેળા તોડીને ખાતો હોય છે. ઘણા સમયથી તે વિસ્તારમાં વરસાદ ન પડ્યો હતો, જેના લીધે ત્યાંના વૃક્ષોને પણ પાણી મળ્યું ન હતું, જેના લીધે અહીંના જે કેળાના વૃક્ષો છે તે નમી પડ્યા હતા, જેમ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તેમ તેઓ નમી પડ્યા હતા. અપ્પુને થયું, મારે મારી સૂંઢમાં પાણી ભરીને લાવવું જોઈએ. એટલે ત્યારે જ્યારે એણે કેળાના ઝાડને જે નમેલા જોયા, તો અપ્પુને થયું કે મારી સૂંઢમાં હું પાણી ભરીને આવું અને ઝાડવાઓને પાણી પાઈ દઉં. તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું. આગળ જતા એક નદી આવી, તો નદીમાં પાણી જોઈને અપ્પુ ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે ધરાઈને પાણી પીધું અને તેણે તેના સૂંઢમાં શરીરને સૂંઢમાં પાણી ભરીને પણ નવડાવ્યું. જ્યારે અપ્પુને થયું કે બધા ઝાડવાઓ જે નમી પડ્યા છે, મારે તેને પાણી પાવું જોઈએ, એટલે તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું. જ્યાં થોડોક તે આગળ જો ચાલ્યો, ત્યાં તેણે નદી જોઈ અને નદીમાં ઘણું બધું પાણી હતું. તે જોઈને અપ્પુ ખુશ ખુશ થઈ ગયો. એટલે અપ્પુએ ખુદ પણ ધરાઈ ધરાઈને પહેલાં પાણી પીધું અને પોતાના શરીરને પણ સૂંઢમાં પાણી ભરીને નવડાવ્યું, જેમ આપણે અહીં ચિત્રમાં જોઈ રહ્યા છીએ તેમ અપ્પુ નદીમાં નાહી રહ્યો હોય તેવું આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ તો પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું, કેળાના વૃક્ષોમાં નાખ્યું. ત્યારબાદ તેણે સ્નાન કર્યા પછી પોતાની સૂંઢમાં પાણી ભરી લીધું અને ધીમે ધીમે તે કેળના ઝાડ તરફ આવ્યો અને તેમાં તે સૂંઢ દ્વારા જે પાણી હતું તે ઝાડવાને પાયું. પાણી મળ્યું ને કેળાના વૃક્ષો જીવંત બન્યા. કેળાના વૃક્ષોને જે પાણી ન હતું તે હવે અપ્પુએ પાણી પાઈ દીધું, જેના લીધે તેઓ જીવંત બન્યા. તેઓ ફરીથી ખુશખુશાલ થવા લાગ્યા. અપ્પુએ કેળાના વૃક્ષને કહ્યું, તમે મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો. હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ. એટલે અપ્પુ તે કેળાના વૃક્ષોને કહે છે, તમે દરરોજ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો ને, એટલા માટે હવે હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ અને તમને પાણી પાતો રહીશ. તો બાળકો, આપણને ખબર જ છે કે હાથીને કેળા ખૂબ જ ભાવે છે. એટલા માટે અહીં અપ્પુ નામનો જે હાથી છે તેને ખૂબ જ કેળા ભાવતા હતા. અને તે જ્યારે કેળાના વૃક્ષો પાસેથી પસાર થાય છે, ત્યારે તેને જો દેખાય છે કે પાણી ન મળવાને કારણે કેળાના વૃક્ષો જે હતા તે નમી પડ્યા છે, જેના લીધે તે ખૂબ જ દુઃખી થાય છે અને તે વિચારે છે કે હું ખુદ જ પાણી પાઈ દઉં. ત્યારબાદ તે આગળ નદી તરફ જતા તેમાં પાણી જોવે છે અને ખૂબ જ ખુશ થઈ જાય છે. તે ખુદ તો ખૂબ ધરાઈ ધરાઈને પાણી પીવે છે, પરંતુ પોતાના શરીરને પણ પાણી ભરીને સ્નાન કરાવે છે. ત્યારબાદ પોતાની સૂંઢમાં પાણી ભરીને આવે છે અને કેળાના વૃક્ષોને પાણી પણ આપે છે. ત્યારબાદ અપ્પુ ખુદ કેળાના વૃક્ષોને કહે છે કે તમે મને હર હંમેશ સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો ને, એટલા માટે હું તમને રોજે જ પાણી લાવી આપીશ. તો બાળકો, આ સાથે જ આજનો આ વિડીયો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. જો તમને અમારો આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો.
જેથી તમારા જેવા નાના નાના બાળકો સુધી આ વિડીયો પહોંચી શકે અને તેઓ પણ આ વાર્તામાંથી ઘણું બધું શીખી શકે. સેવક એજ્યુકેશનની યુટ્યુબ ચેનલને જો તમારે હજુ પણ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે આપણે મળીશું આ પાઠના આગળના ભાગમાં. ત્યાં સુધી આવજો બાળકો.